આપણે કન્ટિન્યુ કરીએ સ્વાધ્યાય 1.1નો પ્રશ્ન 1નો પહેલો દાખલો. દાખલામાં સૂચના એવી કીધી છે કે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરીને તમારે કિંમત શોધવાની છે. તો આપણે આની કિંમત સાદી રીતના નહીં, આપણે જેટલા પણ ગુણધર્મ શીખ્યા છે તે ગુણધર્મનો ઉપયોગ કરવાનો, ક્રમનો, વિભાજનનો, એ બધાનો ઉપયોગ કર્યા પછી જવાબ લાવવાનો છે. તો સૌથી પહેલાં સરખું શોધો, કારણ કે આપણે તેને સામાન્ય કાઢીશું. તો આપણે જોવા મળે છે અહીંયા ત્રણ પંચમાંશ બંને જગ્યા છે. તો આપણે એને ક્રમ બદલીને પહેલાં નજીક ગોઠવી લઈએ. તો આપણું આ એક પદ છે ગુણાકારવાળું, આ બીજું પદ છે ગુણાકારવાળું. આ બંનેને હું બાજુમાં ગોઠવું છું કારણ કે 3/5 એ બંને પદમાં છે. તો આપણું નેક્સ્ટ સ્ટેપ આવું થશે, ઋણ 2/3 × 3/5 ચિહ્ન સહિત લેવાનું, −3/5 × 1/6 અને આને પાછળ એના ચિહ્ન સહિત. તો આપણે વાપરી લીધો અહીંયા ક્રમનો નિયમ, ક્રમનો ગુણધર્મ. ચાલો ગુણધર્મ વાપર્યો. હવે આ બંનેમાંથી જે સરખું છે તેને કોમન કાઢીશું, અને જો ચિહ્ન પણ નીકળતું હોય તો ચિહ્નને પણ કોમન, જેમ કે અહીંયા ઋણ, અહીંયા પણ ઋણ, બંને જગ્યાએ ઋણ છે. તો આપણે એને કોમન કાઢીશું, 3/5 બંને જગ્યાએ છે તો એને પણ કોમન કાઢીશું. તો અહીંયા બચશે, આ ઋણ તો બહાર આવી ગયું, તો 2/3 બચશે. હવે જ્યારે પણ માઇનસ કોમન કાઢશો તો અહીંયા બીજા પદનું ચિહ્ન બદલી નાખવાનું. જો અહીંયા ઋણ છે તો એને ધન બનાવી દેવાનું, અહીંયા ધન હોય તો ઋણ બનાવી દેવાનું, કારણ કે આ માઇનસ પ્લસ માઇનસ થવું જોઈએ એટલા માટે. ને હવે અહીંયા બચશે 1/6 વત્તા 5/2. તો આપણા વિભાજનનો ગુણધર્મ બની ગયો કે આને તમે અંદર ગુણી નાખશો તો ઉપરવાળું પદ આવશે. એટલે આ આપણો વિભાજનનો ગુણધર્મ છે. ચાલો હવે આપણે સાદરૂપ આપીએ તો અંદર ઉડશે નહીં, આ 2, 3, 6 નહીં ઉડે કારણ કે અહીંયા પ્લસ છે. તો આપણે ત્યાં લસા કાઢવો પડશે. લસા કાઢ્યા પછી જ આપણું આગળનું કામ ચાલશે. તો બહારવાળું તો બેઠું રહેશે, આ 3 અને 6નો લસા 6 આવશે. તો આને 6 બનાવવા માટે કેટલા વડે ગુણવું પડે? 2 વડે. અને 6 બનાવવા માટે 1 વડે. ઉપર ગુણી નાખો તો 2 × 4 = 1 × 1 = 6 × 5/2 બેઠા જ રહેશે એમને એમ જ. હવે 3/5 અને હું ગુણાકારનું ચિહ્ન કરું કારણ કે આ એકબીજાના ગુણાકારમાં છે. તો ત્યાં આપણે ગુણાકારનું ચિહ્ન કરી શકીએ. અને આ સાદું રૂપ આપો, 4/1 × 5/6 × 5/2. હવે આને સાદું રૂપ આપવા માટે કંઈક ઉડતું છે તો ઉડાડી દો. 5 ઉડી ગયા, 3 2 × 6 ઉડી ગયા. તો ઉપર કંઈ નહીં બચે તો ઋણ 1, નીચે બચ્યો છે આ 2 અને 5/2. હવે આપણી પાસે જે આ 2 પદ છે તેમાં બંનેમાં છેદ સરખા, એટલે આ બંનેનો લસા કાઢીશું. તો લસામાં છેદમાં 2 જ છે એટલે આનો લસા 2 આવશે. તો આ 2 છે, જ્યારે છેદ સરખા જ હોય તો કંઈ ગુણવાની જરૂર નથી. ઉપરની વસ્તુ ચિહ્ન સહિત લખો, −5/2 × 2. 5 × 1 = 4, 5 + 2 = 4, −2, 2 × 2 = 4. તો આપણો જવાબ આવી ગયો 2. તો સૂચના પ્રમાણે ગુણધર્મ વાપરવા કીધા, તો આપણે 2 ગુણધર્મનો ઉપયોગ કરી લીધો છે. સૌથી પહેલાં સરખા પદ શોધીને ક્રમમાં ગોઠવી લેવાના, નજીકમાં કોમન કાઢો સામાન્ય, અને પછી તમે ગણતરી કરતા જાઓ. આ જ રીતના આપણે બીજા દાખલામાં પણ કામ કરી શકીશું. પ્રશ્ન 1નો જ બીજો દાખલો, એમાં પણ સેમ આ જ પદ્ધતિ વાપરીશું. સૌથી પહેલાં સરખું શોધો. તો 2/5 આ પહેલા પદમાં છે, 2/5 આ છેલ્લા પદમાં છે. તો એ 2ને બાજુમાં ગોઠવીએ. તો આ 2/5 × 3/7, આને ચિહ્ન સહિત લઈ આવો. ચાલો ગોઠવાઈ ગયું. તો આ આખું ચિહ્ન સહિત પાછળ જશે. એ ગુણાકારમાં છે એટલે ગુણાકારવાળું જોડીદાર સાથે જ રાખવાનું. આ એકલું પદ નહીં જશે, આ બંને ભેગા જશે.
તો આપણે વાપરી લીધો અહીંયા ક્રમનો ગુણધર્મ. હવે કોમન નીકળે છે તો કાઢો, બે પંચમાંશ બે પંચમાંશ બંને જગ્યા છે, નીકળી જશે. અહીંયાથી માઇનસ કાઢી શકો છો, અહીંયા પહેલા પદમાં માઇનસ છે એટલે, પણ બીજામાં નથી એટલે હું માઇનસ કોમન કાઢતો નથી, રહેવા દઉં છું જેવું છે તે રીતનું છે. તો આ બે પંચમાંશ બહાર ગયા, અહીંયા ઋણ ત્રણના છેદમાં સાત બચશે વત્તા એકના છેદમાં ચૌદ બચશે, કારણ ચિહ્ન નહીં બદલવાનું, અહીંયા ઋણ કોમન નથી કાઢ્યું. જો તમે ઋણ કોમન કાઢો તો અહીંયા ચિહ્ન બદલવું પડે, આપણે ઋણ કોમન નથી કાઢતા, ચિહ્ન નથી બદલતા. બરાબર, બહાર જો ઋણ સામાન્ય કાઢશો તો ચિહ્ન બદલી નાખવું પડે. પાછળને અત્યારે એમ જ રહેવા દઈએ છીએ, પછી એનું સાદરૂપ આપીએ. હવે આગળ કર્યું તેમ લસા કાઢો, તો સાત અને ચૌદનો લસા ચૌદ આવશે, તો આને ચૌદ બનાવવા માટે બે વડે અને ચૌદ બનાવવા માટે એક વડે, બે પંચમાંશ કૌંસમાં ત્રણ દૂ છ વત્તા ઓછા ઓછા, બરાબર પ્લસ માઇનસ માઇનસ, આ પ્લસ છે તે પ્લસ, એક એકા એક છેદમાં લસાના ચૌદ ઓછા એકના છેદમાં છ ત્રણના છેદમાં બે. હવે આપણે અહીંયા ગુણાકાર કરી દઈએ, સરખા સરખા ચિહ્ન, સરવારો મોટું ઋણ, ઋણ છેદમાં ચૌદ ઓછા, આ બે બધું છે. હવે આપણે સાદરૂપમાં થોડું ઉડી શકતું હોય તો તે જોઈએ અને ઉડાડીએ. તો અહીંયા ઉડશે બે સાત વાર ચૌદ, સાત સાત પણ ઉડી ગયા, તો ઉપર કશું નથી બચતું, એકડો બચશે, સોરી અહીંયા છમાંથી એક જશે પાંચ આવશે, અને મોટી સંખ્યા ઋણ છે એટલે ઋણ પાંચ આવશે. બરાબર, અલગ અલગ ચિહ્ન છે, બાદ બાકી થશે, છમાંથી એક જશે પાંચ, મોટી ઋણ છે ઋણ પાંચ. તો આ બે સાત વાર ચૌદ તો ઉડી ગયા, અને પાંચ પાંચ પણ ઉડી જશે, તો ઉપર કશું નથી બચતું ઋણ એક, અને નીચે નીચે બચશે આપણા સાત. ઓછા અહીંયા ત્રણ બે વાર છ, તો ઉપર બચ્યો એક અને નીચે બે બે વાર ચાર. બરાબર, અહીંયા આપણે બે સાત વાર ચૌદ ઉડાડીએ તો આ સાત બચ્યા છે, સાત કશે ઉડતા નથી, આ પાંચડો પાંચડો ઉડી ગયો, તો ઉપર કશું નથી બચતું એકડો, અને આ ઋણ છે એટલે ઋણ, નીચે બચે છે આ સાત, તો એ સાત. હવે ફરીથી અપૂર્ણાંક આવ્યું તો ફરીથી લસા કાઢવા પડે, સાત અને ચાર લસા આવશે અઠ્યાવીસ, તો આને અઠ્યાવીસ બનાવવા માટે ચાર અને અઠ્યાવીસ બનાવવા માટે સાત વડે ગુણી નાખો, ચાર એકા ચાર વત્તા ઓછા 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 સાત એકા સાત છેદમાં લસાના અઠ્યાવીસ. બંને ચિહ્ન સરખા એટલે સરવારો, મોટું ઋણ એટલે ઋણ અગિયાર છેદમાં અઠ્યાવીસ, આ ઉડી શકતા નથી, તો આને આપણે આ રીતના જ રાખીશું જેવું છે તેવું ને તેવું, એમાં કંઈ સાદુરૂપ અપાશે નહીં હવે આગળ, એટલે એવું જ રહેશે. તો આ થઈ ગયા તમારા પહેલા પ્રશ્નના ગુણધર્મનો ઉપયોગ કરીને દાખલા. બરાબર, હવે બીજા પ્રશ્નમાં તો સાદી પદ્ધતિ જ છે, તો આપણે એ ફટાફટ જોઈ લઈએ. વિરોધી સંખ્યા લખવાની છે, તો આપણે રકમ જોતા જઈએ અને લખતા જઈએ. બેના છેદમાં આઠની વિરોધી, તો બેના છેદમાં આઠ છે તેની વિરોધી સંખ્યા શું આવશે, તો વિરોધીમાં આપણે ચિહ્ન બદલીશું, તો ઋણ બેના છેદમાં આઠ. બરાબર, વિરોધી સંખ્યા એટલે આપણે ફક્ત ચિહ્ન બદલવાનું છે, તો આ બધામાં તમે ચિહ્ન બદલી નાખો, આની વિરોધી ઋણ પાંચના છેદમાં નવ, તો એની વિરોધી આવશે ધન પાંચના છેદમાં નવ, ફક્ત ચિહ્ન બદલો. હવે અહીંયા જોશો તમે તો બંને જગ્યાએ ચિહ્ન છે, તો જ્યારે છેદમાં ચિહ્ન હોય તો આપણે છેદનું ચિહ્ન બદલીને ધન કે ઋણ ધન કરીશું, મોટે ભાગે ઋણ હોય તો, જો છેદમાં ઋણ હશે તો એને ધન કરીશું, અંશના ચિહ્નને એઝ ઇટ ઇઝ રહેવા દઈશું, એવું ને એવું છે. છેલ્લામાં છેદમાં ઋણ છે તો આપણે છેદના ઋણને ધન કરીએ, તો આ બધી આપણને વિરોધી સંખ્યાનો જવાબ મળી ગયો, કે આ બધી સંખ્યાની વિરોધી આ બનશે. એ જ રીતના ચકાસણી કરવાનું છે, તો ચકાસણીમાં આપણે આગળ જોયું છે તે પ્રમાણે કે ચકાસણી જ્યારે પણ કરવાની હશે ત્યારે ડાબું અને જમણું અલગ અલગ કામ કરીશું, તો આપણે અત્યારે
ત્રીજો ક્વેશ્ચનનો પહેલો દાખલો લઈએ. ચકાસણી શું કરવાની છે તે લખી લઈએ અને કઈ કિંમત મૂકવાની છે તે આપણે આ ડાબી બાજુ આ જમણી બાજુની અલગ અલગ ગણતરી કરીશું. ડાબી તરફ છે તે લખી લઈએ. ચિહ્ન રકમના છે આ બંને. આ એક્સના જગ્યા પર 11/5 15 લખીશું. આ બંને ચિહ્ન રકમના છે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. 11/15 આ આપણી ડાબી તરફની ગણતરીનો જવાબ મળી ગયો. સેમ જમણી બાજુની ગણતરી કરી તો જમણી બાજુ છે ફક્ત એક્સ, તો એક્સમાં આ કિંમત મૂકી દો તો જમણી બાજુનો જવાબ પણ મળી ગયો. બીજું સમીકરણ તો તમે જોઈ શકો કે પહેલું અને બીજું સમીકરણ જે છે તેનો જવાબ સરખો સરખો છે. તો આપણે કહી શકીએ સમીકરણ 1 અને 2 પરથી ડાબી બાજુ અને જમણી બાજુ સરખી છે, માટે જે આપણને ચકાસણી કરવા કીધું છે તે સાચું છે. એ જ રીતના બીજી કિંમત પણ મૂકી શકો. બીજી કિંમત કઈ છે? x બરાબર √13/17. તો ફરીથી આ જ પદ્ધતિ ચાલુ કરીએ. ડાબી બાજુની ગણતરી કરીએ તો ડાબી બાજુ લખો. આ ઋણ તો આપણા સૂત્રના છે, બરાબર? સૂત્ર મીન્સ રકમના છે. અને આ એક્સના જગ્યા પર આ રહી હજી ઋણ આવશે, તો હું થોડા કાઉન્સ આ રકમવાળું અને આપણે કિંમત મૂકીશું તેના માટે. તો આપણે કોઈ પણ બે ઋણને ધન બનાવી શકો. તો આ માઇનસ માઇનસ પ્લસ કરો. આ એક ઋણ રહી જાય છે, રહેશે, કેમ કે પ્લસ માઇનસ માઇનસ જ રહેશે. તો ડાબી બાજુનો જવાબ આપણો આવશે. આ આપણું પહેલું સમીકરણ. હવે જમણી બાજુ લાવીએ તો જમણી બાજુ ફક્ત એક્સ છે. એક્સના જગ્યા પર કિંમત જો મૂકીએ બેથી ચિહ્ન સહિત જે છે તે, તો આ જમણી બાજુ બીજું સમીકરણ. તો તમે જોશો તો પહેલા અને બીજા બંને સમીકરણ જે છે તેમાં જવાબ સરખો આવી ગયો. √13/17 √13/17. તો આપણે કહી શકીએ કે સમીકરણ 1 અને 2 પરથી ડાબી બાજુ જમણી બાજુ સરખી છે, એટલે કે જે ચકાસણી માટે આપ્યું છે તે સાચું છે. હવે લઈ લઈએ વ્યસ્ત સંખ્યાઓ. વ્યસ્ત સંખ્યાઓમાં આપણે ઉપર નીચે ફેરવવાનું છે, ઉલટ સુલટ કરીશું અંશ છેદની. તો વ્યસ્ત સંખ્યા એક એકની જોતા જઈએ તો √13 છે તેની વ્યસ્ત લખીશું. તો 1/13 લખી શકો અથવા √1/13. બરાબર, આના છેદમાં કંઈ નથી તો એકડો સમજવાનો. તો આ એકડો ઉપર આવશે, આ 13 નીચે જશે. તો ચિહ્ન સહિત 13ને લઈ જવા હોય તો આ રીતના, અને ચિહ્ન ત્યાંનું ત્યાં રાખવું છે, ખાલી સંખ્યા ઉપર નીચે કરવી છે. તો મોટે ભાગે આ સારું પડશે, કારણ કે સમમિત સંખ્યાનો નિયમ જ છે કે છેદ આપણે ઋણ રાખીશું નહીં. તો આપણો જવાબ બનશે બીજી સંખ્યા √13/19. તો એમાં પણ ચિહ્ન હું ત્યાંનું ત્યાં જ રાખું છું, ખાલી સંખ્યાને ઉપર નીચે કરું. તો આપણી વ્યસ્ત સંખ્યા 1/5, તેની વ્યસ્ત 5/1, પણ છેદમાં 1 લખીશું નહીં. જરૂર પડે તો સમજીશું ખરા, પણ જવાબમાં લખીશું નહીં. હવે આ જે સંખ્યા છે એમાં આપણે થોડું સાદું રૂપ આપવું પડશે, પછી જવાબ મળશે. આપણે આને ઉલટાવી નાખીશું નહીં. બરાબર, સૌથી પહેલાં થોડું સાદું રૂપ આપી દે. તો સાદું રૂપ માઇનસ માઇનસ પ્લસ, 5 3 વાર 15, છેદમાં 7 8 વાર 56. હવે આપણે આની વ્યસ્ત બનાવીએ તો આપણો જવાબ બનશે. ડાયરેક્ટ ઉલટાવવાની જરૂર નથી, સૌથી પહેલાં સાદું રૂપ આપી દેવો, જવાબ જે આવે છે તેને, કેમ કે અહીંયા બે અલગ અલગ સંખ્યા છે, આપણે એક જ સંખ્યા બનાવવાની અને પછી જ તેને સાદું રૂપ આપીશું. એવી જ રીતના એના પછીની સંખ્યા છે તેમાં પણ આપણે કામ એવું જ કરી શકીએ. એના પછી જે છે √1 વાળી 5 નંબરની, √1 × √2/5, તો એને પણ સાદું રૂપ આપી દો. માઇનસ માઇનસ પ્લસ, 1 2 વાર 2/5. હવે એનો વ્યસ્ત કરો 5/2, અને એ જ રીતના છેલ્લી √1 છે. તો √1 છેદમાં કંઈ નથી તો એકડો સમજી શકીએ આપણે. તો આને જો હું ઉલટાઉં તો
ઋણ ત્યાંનું ત્યાં જ રાખું છું, સંખ્યા ઉપર નીચે કરી. તો આ સરખું સરખું જ આવે. ઋણ એકનો વ્યસ્ત કરો તો કંઈ ફરક પડતો નથી, એટલે ઋણ એકનો વ્યસ્ત ઋણ એક જ રહેશે. તો આટલું થઈ ગયું વ્યસ્ત બનાવવાનું કામ. હવે ક્વેશ્ચન 5 જે છે, પાંચમો પ્રશ્ન, તેમાં તમારે ખાલી ગુણધર્મ કયો વપરાયો છે તે જણાવવાનું છે. તો આમાં તમે જોશો તો એક સાથે ગુણેલું છે બરાબર, અને અહીંયા પણ એક સાથે સેમ વસ્તુ છે, તો અહીંયા ક્રમ બદલી નાખ્યો છે પણ જવાબ આપ્યો છે પાછો. જો ખાલી આટલું આપ્યું હોત તો ક્રમનો નિયમ કહી શકીએ, પણ સાથે જવાબ આપ્યો છે. તો જવાબ આપ્યો છે મતલબ કે ગુણાકાર માટે આ તટસ્થ ઘટક છે તેનો નિયમ છે. કયો ગુણધર્મ વપરાયો? ગુણાકાર માટે જે એકડો તટસ્થ ઘટક છે તે વપરાય છે, કે એકડાને તમે પાછળ લખો ગુણાકારમાં કે આગળ લખો, જવાબ સેમ જ રહેશે. અહીંયા ક્રમનો નિયમ છે, આ આગળ પાછળ ગોઠવી નાખ્યું છે, જવાબ આપ્યો નથી, એટલે આ ક્રમ ઉલટ સુલટ થયો છે. તો આ ક્રમનો નિયમ છે કે ક્રમનો ગુણધર્મ છે. અને અહીંયા આ બધું ઉડી જાય છે, એકડો આવે છે જવાબ ગુણાકારમાં. તો આ ગુણાકાર માટે એકડો જ્યારે પણ આવતો હોય ત્યારે આ બંને સંખ્યાઓ એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ કહેવાશે. બરાબર, આની વ્યસ્ત જ છે, આ ચિહ્ન સહિત નીચે લઈ ગયા ને 29 ઉપર, તો બે વ્યસ્તનો ગુણાકાર એક બનશે, તે નિયમ છે. હવે છઠ્ઠા પ્રશ્નમાં આપણે જોઈએ તો છઠ્ઠા પ્રશ્નમાં તમને શું કીધું છે કે આ જે સંખ્યા છે તેને ગુણવાનું છે, પણ કોના વડે ગુણીશું? ઋણ 7/16 વ્યસ્ત સાથે ગુણવાનું. તો સૌથી પહેલા આપણે આનો વ્યસ્ત બનાવીએ. ઋણ 7/16 વ્યસ્ત. વ્યસ્ત એટલે ખાલી ઉપર નીચે ફેરવવાનું, ચિહ્ન બદલવું નહીં. ચિહ્ન ઉપર છે તો ઉપર જ રાખો, ખાલી સંખ્યા ઉપર નીચે કરી. ચાલો હવે આ સંખ્યા અને આ વ્યસ્તનો ગુણાકાર કરીએ. તો હવે 6/13 ગુણ્યા ઋણ 16/7, આમાં કંઈ ઉડી શકતું નથી. ઉડતું હોય તો આપણે ઉડાડી શકીએ, તો કંઈ નથી ઉડતું. તો ગુણાકાર કરો સિમ્પલ, 16 × 6 પ્લસ માઇનસ માઇનસ, 17 × 7 91. તો આ આપણો જવાબ. તો આ વ્યસ્ત વડે ગુણવા કીધું છે, તો વ્યસ્ત સાથે ગુણતી વખતે આપણે જે સંખ્યાનો વ્યસ્ત કરવાનો છે તે પહેલાં શોધી લઈશું, પછી જ ગુણાકાર કરીશું, એટલે આપણી ગણતરી સરળતાથી પતી જશે. ચાલો બાકીના આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. નેક્સ્ટ ટાઈમ તમને સ્વાધ્યાયના બચેલા દાખલા અને ગણતરી પણ મળી જશે.